મારા તે ગોમડે રોજ લીલા લેર છે, ઓ શેર તો શેર છે ગામડું એ ગામડું. જો મંજુલા, હવે તું સાસરે જવાની છો ને, એટલે બધું કામ તું જાતે કરતા શીખી જા. હા બા, લગભગ તમે મને બધું જ શીખવાડી દીધું છે. રવો ને ભજીયા, કોળો રોટલો, લાહાના લાડવા, લાપસી, અને બા શાક, રોટલી, ભાખરી, આ તો હું જ્યારે ભણવા જતી શાળાએ ત્યારનું જ તમે મને શીખવાડી દીધું છે. એટલે જ તો મારા કરતા તારા હાથની બનાવેલી રસોઈ તારા બાપાને વધારે ભાવે છે. અને આમે તું એક મહિનાની મહેમાન છો, હવે તો પછી તો સાસરે વહી જવાની છો મંજુ. પણ મમ્મી, આટલી જલ્દી શું છે? હજુ 2 વર્ષ ખમી ગયા હોત તો. મેં તો તારા બાપાને કીધું હતું, એનો માયના એમ આપણે શું કરી. પણ બા, હું ત્યાં કેમ કરીને બધાને સંભાળીશ? 2 નણંદ, 2 દેર, સાસુ સસરા. એ તો થોડાક દિવસે ને એવું લાગે, પછી આપણે બધા યાર હળી મળી જઈ ને એટલે સારું લાગે. અમે આપણું સાચું ઘર તો હાહર્યું જ હોય છે. એટલે મમ્મી, તમારે મને પારકી જ કરી દેવી છે ને? એવું ન હોય, દીકરી એટલે પારકાને પોતાના બનાવી, પોતાનું આખું જીવન અન્ય માટે સમર્પિત કરે અને પોતાના સપના મારી નાખે અને ઘરના બધા સભ્ય માટે જીવી જાણે, એટલે જ તો દીકરીને પારકી થાપણ કહેવાય છે. મને ખબર છે મમ્મી, હવે તમે મને આવું જ બધું સમજાવશો. સમજાવવું તો પડે ને બેટા. લે, તાર બાપા આવ્યા લાગે છે, હું એને પાણીનો ગ્લાસ આપતી આવું. અને તું આ બણતર સરખા કર ના. હા મમ્મી. દીકરીના લગ્ન 3 વર્ષ કરાવી દઈશું, 3 વર્ષ પૂરા થઈ ગયા છે, હવે કેમ કરીને વાત કરવી? પણ આ વર્ષે વરહે હાવ નબળું છે, પાકે ઉભે ઉભા 2 વાર બળી ગયા છે અને ઘરે હાવ ખાલી છે, આપણે કેમ લગ્ન કરશું? લગ્ન તો કરવા જ પડશે ને, આપણા ગામડામાં રૂપિયા કરતાં જબાનની કિંમત વધારે હોય છે અને લોકો જબાન ઉપર આખું જીવન ખપાવી દેતા હોય છે, માટે કરશું કશું કાંઈક નહીં કાંઈક. પણ હવે વેવાઈને આપણે નાનો પાડી શકીએ અને હવે તો માત્ર 1 મહિનો બાકી છે. કરશે કંઈક ઉપરવાળો? ઉપરવાળા ઉપર ભરોસો રાખવો પડશે, પણ મહેનત તો આપણે કરવી પડશે ને. તું કહેવા શું માંગે છે મંજુલાની બા? હું પેલા રમેશભાઈની વાત કરું છું, જે તમારા બાળપણના ભેરુ છે ને, એની શેરમાં રહે છે અને અઢળક સંપત્તિ છે. તો શું? અરે રમેશ તો મારો બાળપણનો જીગરજાન ભાઈબંધ છે. તને ખબર છે, અમે નાના હતા ને, એ વાડીમાંથી કેરી, શેરડી, ચીબડા, કાકડી, સિંગ ચોરી કરી કરીને બહુ ખાધું છે. અને હા, મારે બહુ ખાધો છે. એનો કિસ્મતનું પાનું પલટાઈ ગયું અને એ મોટો ધનવાન માણસ બની ગયો. પણ હું રાજી છું, ખૂબ જ રાજી છું કે મારો બચપણનો યાર રમલો રમેશ સાહેબ બની ગયો. આપણે શેરમાં જઈ અને રમેશભાઈ પાસે થોડીક મંજુલાના લગ્ન માટે મદદ માંગી. એની પાસે કેમ મદદ માંગું હું? તમારા ભાઈ બનશે ને, તમને મોટા ભાઈ પણ માને છે, તો વળી વાત કરવામાં વાંધો શું છે? અમે આપણી પાસે બીજો કઈ રસ્તો છે? રસ્તો તો નથી, પણ બણકાય ની કાલે જાશું એટલે જાશું. જ્યાં તમે વાત કરજો, એ કઈક મદદ જરૂરથી કરશે. અમે આપણી માથે કેટલો કરજો છે, હવે આપણને કોઈ ગામમાં પૈસા નહીં આપે. પણ મારેની પાસે પૈસા કેમ માંગવા?
જો આપણે પૈસા પાછા આપી જ દેવું, આ તો વરહ નબળું છે ને, એટલે એક હાંધે ને તો તેર તૂટે છે. કઈ વાંધો નહીં, કાલે જઈશું. પણ તું એક કામ કરજે, ઉખડી બનાવીને આરે લઈ લેજે. મારા ધેરુને ઉખડી બહુ ભાવે છે. હા હા, હું સરસ ઉખડી બનાવીને આરે લઈ લે. બસ કાકા, તમે ખોટી માથાકૂટ કરો છો. મારા સાહેબ, ઈ કઈ તમારો થોડો મિત્ર હોય. જવાય દો, જવાય દો, જવાય દો. કીધું ને, શું થયું ભાઈ? આ જોવો ને, શેઠ ને મળવા માંગે છે. ભાઈ, તમારા શેઠ ને જઈને અંદર કહો ને, એનો બાળપણનો મિત્ર જીવન ગામડે થઈને મળવા આવ્યો છે. તે મારો પાકો ભેરું છે. એને બાની કરી એક વાત તો ને કહું. અંકલ, અમારા શેઠ ને તો મોટા મોટા રાજકારણીઓ, મોટા માણસો મળવા આવે છે. એ તમને થોડા મળે? અરે ભાઈ, તમે એક વાર જઈને અંદર જણાવો તો ખરા, કે તારો બાળપણનો મિત્ર એને મળવા આવ્યો છે. દોડતો દોડતો મને મળવા ના આવે ને તો મને કહેજો. તમને તમને મળવા આવે? પ્લીઝ અંકલ, તમે મારો ખોટો ટાઈમ ના બગાડો. ભાઈ, તમે એક વાર જો ને, અમે છેક ગામડેથી મળવા આવ્યા છે. તમે નહીં માનો, મારે સાહેબ ને ડિસ્ટર્બ કરવા જ પડશે. હા, એક વાર તમે જણાવો, પછી અમે જતા રહીશું. અરે મારા મિત્ર જીવન, અરે મારો ભેરો, અરે રમેશ, તું તો બહુ મોટો માણસ થઈ ગયો ને. હા, બહુ સારું ભાઈ, બહુ સારું. અરે જીવનભાઈ, એ તો આખો દી તમને યાદ કર્યા કરે, અને દીમાં એક વાર તો કે જ, હું ને જીવન નાના હતા ને ત્યારે આમ કરતા, આમ રમતા, આમ કરતા, બસ તમારી જ વાતો કર્યા કરે છે. એટલે અમૃતબેન, એ તે આખો દિવસ છે ને એના ભાઈબંધની જ વાતો કરતા હોય છે. હા અંબાબેન, બંને પાછા લંગોટિયા દોસ્તાર ને. અરે રમેશ, આ તારી દીકરી બહુ મોટી થઈ ગઈ કા? શું ભણે છે બેટા તું? અંકલ, હું માસ્ટર ડિગ્રી કરું છું, એટલે કે કોલેજમાં ભણું છું.
અરે આવે રમેશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ભાઈ જીવાણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આય મારો ભેળો આય. પણ આમ ઝાલેટાળ તારે અચાનક કેમ આવવાનું થયું ભાઈ? પેલા ભાઈ પેલા બેસવા તો દે. હા હા, પછી બધી વાત કરીશું નિરાતે. આવ મારા ભેરો, આવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હવે તો કે મારા ભાઈ આમ જારે ટાણે ઓચિંતા કેમ આવવાનું થયું? એ શું કરે ને એ આપણને કઈ ખબર ન પડે. બસ આજે આપણું ગામ યાદ આવી ગયું એટલે. હવે આવ્યા છો તો બે પાંચ દિવસ નિરાતે રોકાજો. આંટી, તમે મારા ઘરે આવ્યા ત્યારે રોકાયા નહોતા, પપ્પાએ કેટલું કીધું હતું. તમે બંને શહેરમાં આવ્યા હતા શા માટે? મંજુલાના લગ્નની ખરીદી કરવા માટે કે મને મળવા માટે? બસ એમ જ. જો જીવન, હું તારા બાળપણનો સાથી છું, હું તારો દોસ્તાર છું, બરોબર? અને તારા મનની વાત બધી જ હું જાણું છું, અને તારામાં જે કાંઈ પ્રશ્નો છે એ બધાને જ હું સમજી શકું છું, અને બાકી તો તને ખબર જ છે ને બાળપણથી. ના ના રમેશ, એવું કાંઈ નથી. તને યાદ છે જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે શ્રાવણ માસમાં છોંડાના ડેમે આપણે નાહવા જતા? લાગણી, તારો પ્રેમ અને તારા આશીર્વાદ મારા માથે છે. જો જીવન, તું દોસ્તીના મતલબને સમજ્યો નથી. દોસ્તી એટલે બંનેના અંતર વચ્ચે આતરું ન હોય, એટલે કે પડદો. અને મિત્ર એને કહેવાય કે સુખ દુઃખની વાત બિના સંકોચે મિત્રને કહી દે, એનું નામ મિત્રતા કહેવાય, અને એ જ સાસી ભાઈબંધી કહેવાય. ભાઈ લે આ 4 લાખ રૂપિયા મંજુલાના લગ્ન માટે. એટલે જ તું મારા ઘરે આવ્યો હતો ને? ના ના ભાઈ, આવું નથી. જો જીવન, હું તારી પરિસ્થિતિ જાણું છું. તું અને ભાભી એટલે જ તો મારા ઘરે આવ્યા હતા, અને તમે રહ્યા ગામડાના માણસ, ઉદારીથી જીવવા વાળા, ન માગી શક્યા પૈસા કે મદદ. અરે યાર, હું તારો ભાઈબંધ છું, તારા મનની વાત જાણી શકું છું, શું મદદ ના કરી શકું? અરે યાર, ત્યાં તો ભાઈબંધી જેવું કઈ રાખ્યું જ નહીં, તે રાખ્યું જ નહીં. ના ના રમેશ, એવું નથી. પણ હું કેમ કરીને તારી પાસે માગી શકું? ભાઈબંધ પાસે માગવાનું ન હોય, ખાલી હુકમ જ કરવાનો હોય, ખાલી ઓર્ડર જ કરવાનો હોય. તું ચિંતા નહીં કર, હવે મંજુલાના લગ્ન આપણે ધામધૂમથી કરવાના છે, અને તું હવે છે ને ચિંતા છોડ અને લગ્નની તૈયારી મન કરવા. પણ રમેશ. અરે રમેશ નહીં, રમલો તારો ભેરુ. હા રમલા, હા.